Swaminarayan, welcome to the virtual lecture series of Construction Technology. Today our lecture is number 12, week 3. Okay. In the last lecture, we have materials and piles to work on, right? Jemke steel, timber, concrete, rubber. These are different types of materials and piles to work on. डिटेल में समझा था okay, आज ना लेक्चर में शू है तो आगर एनो जे टाइप कॉन्क्रीट पाइल्स नो बराबर कॉन्क्रीट पाइल्स में एक आपड़े एडिशन करी सके बराबर अपडेशन करी सके ए टाइप नी पाइल छे એટલે કે અન્ડર રિમ્ડ પાઇલ બરાબર અન્ડર રિમ્ડ પાઇલ એ શું કહેવા માંગે છે અન્ડર રિમ પાઇલ માટે તો અન્ડર રિમ પાઇલ એક એવી પાઇલ છે કે જેમાં આપણે कॉन्क्रीट नो यूज करीशु पण अलग टाइप ना कंस्ट्रक्शन साथे बराबर क्यारे एनी शोध करवामां आवी तो सीबीआरआई रुड़की बराबर तमने ख्याल हशे रुड़की उत्तर प्रदेश में द्वारा काळी चिकनी माटीनी जमीनो माटे बराबर क्यारे यूज थाय छे आ टाइप ना रिम फाइल तो ज्यारे माटीनी खुदनी बेरिंग कैपेसिटी बहुज ओछी छे बराबर चीकणी माटी है हमें एम तब कोईपण टाइप फाउंडेशन करवा मांगो तो शू थे नीचे बेसी जाए बराबर तो ये ना थे एना शू कर अंडर रिम्ड फाइल नो उपयोग करे राइट हमें आवा पाइल्स ने आरसीसी में ज बना बराबर रिइन्फोर्स सीमेंट कॉन्क्रीट रिइन्फोर्समेंट साथ ओके एट स्टील सड़िया साथ आप कॉन्क्रीट यूज करवा પાઇલના નીચેના છેડા પાસે ગોળાકારનો વિસ્તૃત કરેલો ભાગ રાખવામાં આવે છે હવે નીચેનો જ્યારે પોર્શન આવે એટલે બોટમ પોર્શન આવે ત્યાં આગળ આપણે શું કરીએ છીએ ગોળાકાર પોર્શન એક બટન જેવું પ્રોવાઈડ કરે છે એ તમને ફિગરમાં સમજાવવામાં આવશે જેને કહીએ છીએ આપણે અંડરરિમ અથવા બલ્બ એક બલ્બ જેવું તમે જ્યારે એને જોવો ત્યારે કેવું હોય બલ્બ જેવું હોય ઓકે અંડરરિમ ટૂલ દ્વારા બલ્બ અથવા અંડરરિમ રચાય છે હવે એના માટે એક સ્પેસિફિકલી ટૂલ્સ આવે છે જેને આપણે કહીએ છીએ અંડરરિમ્ડ ટૂલ કાં તો અંડર રિમર બરાબર એવા ટૂલના યુઝથી આપણે એને અંડરરિમર બનાવીએ છીએ અંડરરિમ પાઇલનો વ્યાસ બરાબર સરેરાશ કેટલો હોય છે 20 સેન્ટીમીટરથી લઈને 50 સેન્ટીમીટર સુધીમાં હોય છે એ જે ટોટલ વ્યાસ હોય છે અંડરરિમનો એનો બરાબર જ્યારે જે બલ્બ આપણે બનાવીશું નીચેના પોર્શનમાં એ 2 થી 3 ગણો હોય છે પાઇલની જે સાઈઝ છે ગોળાકાર પાઇલની સાઈઝ છે એનાથી કેટલા ગણો હશે 2 થી 3 ગણો હશે ફિગરમાં જોઈએ જો તમને અહીંયા જે નીચેનો પોર્શન દેખાય છે બરાબર એને આપણે કહીએ છીએ બલ્બ ઓકે અહીંયા આગળ 3 ટાઈપમાં બતાવેલા છે ફર્સ્ટ તો જ્યારે સિંગલ બલ્બ અંડર રિમ્ડ હોય ત્યારે પછી બે બલ્બ આપણે બનાવેલા હોય ત્યારે અને પછી બે કરતા વધારે ત્યારે આપણે એને કહીએ છીએ મલ્ટીપલ અંડરરિમ્ડ પાઇલ બરાબર આ છે આપણી સોઇલ જે બ્રાઉન કલરમાં બતાવેલી છે આપણી સોઇલ છે એના ઉપરનું આપણું ફ્લોર લેવલ એટલે કે ફાઉન્ડેશનની ઉપરનું જે ટોપ કહીએ કે જેની પર આપણું સુપરસ્ટ્રક્ચર રહેલું છે એ પોર્શન કહેવાય બરાબર ઓકે તો જો આ પાઇલનો જે વ્યાસ છે એના કરતાં આ જે બલ્બનો વ્યાસ છે કેવો છે 2 થી 3 ગણો બરાબર પેલો 20 થી 50 સેન્ટીમીટર જેટલો હોય તો આ 2 થી 3 ગણો એના કરતાં વધારે હોય છે ઓકે સેમ થિંગ્સ ધીસ પાઇલ્સ આર સક્સેસફુલી ડેવલપ બાય સીબીઆરઆઈ રૂરકી ઓકે ફોર સર્વિંગ એઝ ફાઉન્ડેશન્સ ફોર બ્લેક કોટન સોઇલ બરાબર બ્લેક કોટન સોઇલ્સની ફાઉન્ડેશન માટે આપણે આ ટાઈપનું અંડરરિમિંગ પાઇલનું ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે કે જ્યારે પુઅર બેરિંગ કેપેસિટી હોય સોઇલની ત્યારે કાસ્ટ ઇન સીટુ હોય છે લાઈક એટલે કે આપણે શું કરીએ છીએ જમીનમાં ડાયરેક્ટ પહેલાંથી નથી બનાવેલી હોતી આપણે જ્યારે જે સાઇટ પર વર્ક કરતા હોય એ સાઇટ પર બનાવીએ છીએ બરાબર એટલે આપણે એને કાસ્ટ ઇન સીટુ કોન્ક્રીટ પાઇલ્સ પણ કહીએ છે બરાબર ઓકે હવે અંડરરિમ પાઇલની લંબાઈ કેટલી હોય છે તો કે 3 મીટરથી 8 મીટર સુધી બરાબર ડી ફાઉન્ડેશનનો એક ટાઈપ છે પાઇલ ફાઉન્ડેશનનો એક ટાઈપ છે એટલે શું એની
લેન્થ બેઝિકલી વધારે હોવાની, બરાબર? એટલે અહીંયા આગળ 3 થી 8 મીટરની એની લંબાઈ હોય છે, અને બે પાયલ હોય એની વચ્ચે આપણે કેટલું અંતર રાખીએ છીએ, તો 2 મીટરથી 4 મીટર સુધીનું અંતર આપણે એમાં રાખતા હોઈએ છીએ. પછી રેતાળ જમીનમાં ભૂસ્તર ઊંચું હોય ત્યારે પાઇલ્સનો ઉપયોગ કરી શકાય છે. હવે રેતાળ ટાઈપની જમીન છે તો એમાં શું હશે, ગ્રાઉન્ડ વોટર લેવલ અપ હશે, બરાબર? તે કન્ડિશનમાં આપણે આ ટાઈપની પાઇલનો યુઝ કરી શકીએ છીએ. પછી અંડર રિમ પાઇલની લોડ બેરિંગ ક્ષમતાને પાઇલ્સ અથવા મોટા વ્યાસ દ્વારા અથવા પાઇલ્સની લંબાઈ વધારીને કરી શકીએ છીએ. કઈ કઈ રીતે આપણે લોડ બેરિંગ કેપેસિટી વધારી શકીએ? એક તો મોટા વ્યાસ, બરાબર, એનો વ્યાસ વધારીને, એની ડાયામીટર વધારીને, પછી પાઇલ્સની લંબાઈ વધારીને, ઓકે, અથવા બલ્બની સંખ્યાનો વધારો કરીને. ઓકે, એક કરતાં વધારે બલ્બ બનાવીએ તો એની ફિક્સિડિટી વધી જાય છે. ઓકે, હવે અહીંયા આવી ફરીથી શું, તો કે એક જ બલ્બ હોય તો એને આપણે સિંગલ કહીએ છીએ, બે બલ્બ હોય તો એને ડબલ રિમ પાઇલ, અને બે કરતાં વધારે થાય તો એને મલ્ટીપલ અંડર રિમ પાઇલ કહીએ છીએ, બરાબર? બે બલ્બ વચ્ચેનું સ્પેસિંગ, એટલે જ્યારે એક જ પાઇલની અંદર આપણે બે બલ્બ પ્રોવાઈડ કરતા હોય તો એ વચ્ચેનું સ્પેસિંગ કેટલું હોય, 2 થી 1.5 ગણા જેટલું બદલાય છે, બરાબર? અને કાળી માટીના કિસ્સામાં બલ્બ્સ ફક્ત બેરિંગ ક્ષમતામાં વધારો કરે છે, બરાબર? એ બેરિંગ હશે, મતલબ જે આપણે બલ્બ્સ પ્રોવાઈડ કર્યા હશે તો એટલું જગ્યા શું થઈ ગઈ, વિશાળ થઈ ગઈ, બરાબર? તો એની ઉપરથી જે માટી પડતી હોય એ ત્યાં આગળ રિસ્ટ્રિક્ટ થઈ જાય. એટલે કે જેમ અહીંયા આ ટાઈપની આપણે પાઇલ બનાવીએ છીએ, બરાબર? ઓકે, તો અહીંયાથી જે જમીન આવશે ઉપરના પોર્શનમાંથી, બરાબર, એના લીધે શું થશે, એ ડાયરેક્ટ નીચે નહીં આવી શકે, અહીંયા આગળ રિસ્ટ્રિક્ટ થઈ જશે, બરાબર? એટલે બલ્બના લીધે એની બેરિંગ કેપેસિટી વધી જાય છે. ઓકે, હવે ઇંગ્લિશમાં એ જ વસ્તુ છે, 3 થી 8 મીટર સુધી આપણે એની લેન્થ રાખીએ છીએ, સ્પેસિંગ 2 થી 4 મીટરનું આપીએ છીએ, સેન્ડી સોઇલ્સ માટે પણ એ યુઝ થાય છે. ઓકે, બેરિંગ કેપેસિટી વધારવા માટે શું કરીએ છીએ આપણે, તો ડાયામીટર એનો વધારીએ છીએ, લેન્થ વધારી શકીએ, કાં તો બલ્બની સંખ્યા વધારી શકીએ. અ સિંગલ અંડર રિમ પાઇલ ક્યારે, જ્યારે 1 બલ્બ બોટમમાં હોય ત્યારે, પછી 2 હોય ત્યારે આપણે એને ડબલ કહીએ છીએ, અને એના કરતાં વધારે હોય તો મલ્ટીપલ. ઓકે, વર્ટિકલ સ્પેસિંગ, વર્ટિકલ સ્પેસિંગની વાત થાય છે, એટલે ઊભું સ્પેસિંગ, બરાબર, જે 1.25 થી 1.5 ગણું જેટલું આપણે રાખીએ છીએ. નાઉ ફિગર શોઝ વેરિયસ સ્ટેજીસ ઇન કન્સ્ટ્રક્શન. હવે કન્સ્ટ્રક્શન ઓફ અંડર રિમ્ડ પાઇલ કેવી રીતે થાય છે, તેના 3 સ્ટેજીસ છે. એક તો સ્પાઇરલ ઓગર, બરાબર, શેના માટે યુઝ થાય છે, તો કે બોરિંગ કરવા માટે. તમારા માટે બોરિંગ વર્ડ એટલે આપણે જ્યારે પાણી કાઢવાનું હોય કોઈ પણ ખાડામાંથી ત્યારે આપણે બોરિંગ કરતા હોઈએ છીએ, બરાબર, બોર નાખતા હોઈએ છીએ. તો પહેલું સ્ટેપ આવે છે સ્પાઇરલ ટાઈપના ઓગરથી બોરિંગ કરવાનું. પછી આવે છે અંડર રિમર, જે ટૂલની જે વાત કરી હતી આપણે, કે જેના થ્રુ બલ્બ કન્સ્ટ્રક્ટ થાય છે, એ છે અંડર રિમ, યુઝ ફોર મેકિંગ બલ્બ્સ, બલ્બ્સ બનાવવા માટે યુઝ થાય છે. પછી આવે છે બોરિંગ ગાઈડ. બોરિંગ ગાઈડ શું કરશે, તો કે જે હોલ છે, બરાબર, એને વર્ટિકલ રાખવા માટે આપણે બોરિંગ ગાઈડનો યુઝ કરીએ છીએ. ફિગરમાં જોઈએ તો જુઓ, અહીંયા જે દેખાય છે આ તમને બોરિંગ ગાઈડ દેખાય છે, બરાબર, એક કન્ટિન્યુઅસલી આમ વર્ટિકલ રહે, આખી સિસ્ટમ જે છે વર્ટિકલ રહે, એના માટે આપણે એને ટેકવેલા હોય છે. આ જે પોર્શન છે એ શું છે, આપણું અંડર રિમિંગ ટૂલ, બરાબર, અને એની નીચે આપણને બકેટ મળે છે, એટલે કે જેટલી પણ માટી હશે બધી કપાઈને ક્યાં જશે, એ બકેટમાં જશે. અને પછી આપણે શું કરીએ છીએ, એ બકેટને બહાર કાઢી લઈએ છીએ. એટલે અહીંયાથી આપણો હાથો છે એને આપણે પ્રેસ કરશું, નીચે જશે, એમ 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 શું થશે, જમીનમાં જગ્યા કરતા જશે, બરાબર. કેવી રીતે વર્ક કરે છે ડિટેલમાં જોઈએ આપણે. જો અહીંયા આગળ બનાવેલું જ છે ઓલરેડી, સિંગલ અંડર રિમ, ડબલ અંડર રિમ, બરાબર, આજે આપણે બલ્બ છે એની વાત કરી છે, પાઇલ કેપ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ, અને એની ઉપરનું સુપર સ્ટ્રક્ચર્સ.
કન્સ્ટ્રક્શન પ્રોસિજર શું છે? કન્સ્ટ્રક્શન પ્રોસિજર તો કે અંડરિંગ પાઇલ માટે જમીનમાં હોલ કરવા માટે શાનો યુઝ થાય છે? સ્પાઇરલ ઓગરનો, બરાબર. પહેલાં એ શું હશે? બંધ હાલતમાં હશે, બરાબર. એ જે તમને ટૂલ બતાવ્યું કેવું હશે? બંધ હશે. પછી જ્યારે આપણે જેટલી ઊંડાઈ સુધી આપણે પહોંચાડીએ છીએ, બરાબર, ત્યાં સુધી એને ડીપમાં લઈ જઈએ છીએ. પછી આપણને લાગે છે કે આપણે સ્પેસિફિક ડેપ્થ સુધી પહોંચી ગયા, તો એ ટૂલને આપણે શું કરી નાખીએ છીએ? ઓપન કરી નાખીએ છીએ, બરાબર. અને એ ટૂલને આપણે જ્યારે ડાયગોનલી ફેરવશું, બરાબર, તે કટર થ્રુ શું શું થશે? એ જો ઓગર છે એ અંદરની જમીનને ખોદશે, બરાબર. જે બલ્બ ટાઈપનું આપણને જોઈએ છે એ પ્રમાણે એવું આ ખોદશે. પછી જે ખોદાયેલી માટી છે, બરાબર, એક માટી કેમાં જશે? એ જે નીચે બકેટ મૂકેલું છે એમાં એ ફિલ થશે. પછી એને આપણે શું કરીએ છીએ? એવી ને એવી જ કન્ડિશનમાં ઉપરની ડાયરેક્શનમાં લઈ જઈએ છીએ, એટલે કે જેથી જે હોલો પોર્શન થયો, બરાબર, એ આપણો બલ્બ તરીકે તૈયાર થાય. આ બંને વસ્તુ થઈ જાય, એટલે કે બલ્બનું ખોદાણ થઈ જાય, બરાબર, પછી ઓગરને બહાર કાઢી લીધી, પછી આપણે શું કરીએ છીએ? એમાં રિઇન્ફોર્સમેન્ટનું કેજ, બરાબર, કે જેમાં સળિયાનું માળખું હોય, બરાબર, આપણે ઓલરેડી પ્રિપેર કરીને રાખેલું હોય આ ટાઈપનું સળિયાનું માળખું, બરાબર, એને આપણે શું કરીએ છીએ? જમીનની અંદર ઉતારીએ છીએ. અને પછી રિઇન્ફોર્સમેન્ટ થઈ જાય પછી શું કરવાનું રહે બાકી? કોન્ક્રિટિંગ, બરાબર. એટલે એના પછી આપણે કોન્ક્રિટિંગ કરીએ છીએ એમાં, બરાબર. અને બીમ દ્વારા પાઇલ્સને જોડવામાં આવે છે. ફિગરમાં હમણાં આપણે જોયું, જો અહીંયા આગળ આ જે પોર્શન દેખાય છે તમને, એ છે એક ટાઈપનો બીમ. એના થ્રુ આપણે પાઇલને જોડીએ છીએ. ઓકે, ફરીથી એક વખત મેથડ જોઈ લઈએ. તો શું કરીએ છીએ? પહેલાં તો કે આ જે સિસ્ટમ છે એને આપણે જમીનમાં ઉતારીએ છીએ. પછી આ જે ટૂલ છે એને અમુક ડેપ્થ પછી ખોલી દઈએ છીએ, એને ઓપન કરી દઈએ છીએ, બરાબર. ઓપન કરશું એટલે આજુબાજુની જે જમીન છે એ શું થશે? ખોદાવા માંડશે, બરાબર. ખોદાઈને શું થશે? બધી બકેટમાં ફિલ થશે. એટલું થઈ જાય, અહીંયા જગ્યા બની જાય આટલા પોર્શનમાં, એટલે આપણે શું કરીએ છીએ? એ બકેટને ઉપર ખેંચી લઈએ છીએ, બરાબર. અને પછી રિઇન્ફોર્સમેન્ટનું કેજ, એટલે કે રિઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. હવે આગળ જોઈએ, એડવાન્ટેજીસ ઓફ અંડરિમ પાઇલ શું છે? એના એડવાન્ટેજીસ તો લગભગ 15-20% આપણને સસ્તું પડે છે. કનાથી? સ્ટ્રેપ ફૂટિંગથી, બરાબર. સ્ટ્રીપ ફૂટિંગ તમને યાદ હશે શું કરે છે? સ્ટ્રીપ ફૂટિંગમાં તો કે સેલો ફાઉન્ડેશન છે, બરાબર. સ્ટ્રીપ એક ટાઈપની આપણે બે બીમ ફાઉન્ડેશનને જોડતું એક કન્સ્ટ્રક્શન કરીએ છીએ, બરાબર. એ ના કરવું પડે અને ડાયરેક્ટ આપણે ચીકણી માટીમાં એને ઉતારી શકીએ છીએ, બરાબર. તેમને ભારે ખોદકામની જરૂર નથી, બરાબર. વધારે ખોદકામ કરવું પડતું નથી. કોઈ શોરિંગની જરૂર નથી. શોરિંગ એટલે કે ટેકાની એને જરૂર પડતી નથી. ડાયરેક્ટ જે ટૂલ છે એના જ થ્રુ એ સ્ટેન્ડ કરી લેશે. પછી ડી વોટરિંગની જરૂર પડતી નથી, કેમ કે જે માટી છે ઓલરેડી કેવી છે? પરવિયસ છે, બરાબર. પાણી બધું એને સોક કરી લીધું છે, એટલે જેમ જેમ આપણે ખોદતા જઈશું એમ એમ બધું જે પાણી અને માટી છે એ બકેટમાં ફિલ થતું રહે. એટલે ડી વોટરિંગ, પાણી નિકાલ માટેની અલગથી વ્યવસ્થા કરવી પડતી નથી. અને પાઇલ્સ માટે જરૂરી મટીરિયલ્સ જે આપણને જોઈએ છે એ પણ ઓછા છે, કેમ કે એક જ મટીરિયલ એટલે કે આપણે અંડર રિમર ટૂલનો ઉપયોગ કરીએ છીએ એમાં. ઓકે, દે પ્રૂવ ટુ બી ઇકોનોમિકલ, બરાબર. 15-20% ઓવર કન્વેન્શનલ સ્ટ્રીપ ફૂટિંગ, બરાબર. દે ડુ નોટ રિક્વાયર હેવી એક્સકેવેશન. નો સોરિંગ ઇઝ રિક્વાયર્ડ, એટલે કે એને કોઈ ટેકાની જરૂર નથી પડતી. નો બેકફિલિંગ ઇઝ રિક્વાયર્ડ, એટલે આપણે એને ખોદકામની પણ જરૂર પડતી નથી. તો ક્વોન્ટિટી ઓફ મટીરિયલ્સ રિક્વાયર્ડ ફોર ધીસ પાઇલ્સ આર લેસ, બરાબર. મટીરિયલ્સ પણ ઓછા યુઝ થાય છે. તો અંડરરિમિંગ ટૂલ્સમાં આજે આટલું જ છે. બને ત્યાં સુધી હું તમને એનો વિડીયો છે, વર્ક થાય છે એનો વિડીયો અપલોડ કરીશ, બરાબર. અને
આજ ના ક્વેશ્ચન સામે લખી લો, એક્સપ્લેન કન્સ્ટ્રક્શન ઓફ અંડર રિમ્ડ પાલ. બરાબર, કેવી રીતે એનું કન્સ્ટ્રક્શન થાય છે, બાંધકામ કેવી રીતે થાય છે એનું તમારા રીતે સ્ટેપ્સ એના લખવાના છે. ઓકે, ક્યાં સુધીમાં સબમિટ કરશો? પરમ કાલના 10 વાગ્યા સુધીમાં. ઓકે, વેનસડે 10 AM સુધીમાં. ઓકે, આટલું છે. એ પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું નવો ટોપિક જે છે કેઝન્સ. અહીંયા આપણું પાઇલ ફાઉન્ડેશન્સ કમ્પ્લીટ થાય છે, એટલે આપણે અત્યાર સુધીમાં કયા કયા જોયા? ફાઉન્ડેશન્સ, સેલો ફાઉન્ડેશન્સ જોયા. બરાબર, પછી પાઇલ ફાઉન્ડેશન્સ બેઝડ ઓન ફંક્શન અને વર્ક. બરાબર, કાર્ય અને એના ઉપયોગના આધારે પાઇલના ફાઉન્ડેશન જોયા. પછી આવ્યું મટીરિયલ્સના આધારે, જે તમને મટીરિયલ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા હતા, ટિમ્બર, પછી કોન્ક્રીટ, કમ્પોઝાઇટ. બરાબર, એ બધા સ્ટીલને. હવે નવો જ ટોપિક એડ થાય છે, એ છે કેઝન્સ, જે આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બને એટલું તમારું વર્ક કમ્પ્લીટ કરતા રહો અને સબમિશન કરાતા રહો, તો તમારા માટે બેનિફિશિયલ છે. ઓકે, અને હા, કાલના લેક્ચરમાં આપણે ટ્યુટોરિયલ છે એટલે ફાઉન્ડેશનના રિલેટેડ જે પણ ફિગર્સ આવતી હશે એનું ટ્યુટોરિયલ કાલે હું અપલોડ કરીશ, જે તમારે વિધિન અ વીકમાં સબમિટ કરવાનું રહેશે. ઓકે, આ સાથે જય સ્વામિનારાયણ સાઇનિંગ ઓફ.